નડિયાદ ખાતે આવેલ સંતરામ મંદિરમાં યોજાયેલ ભાગવત કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ કથામાં વ્યાસપીઠ પરથી કથાકાર દ્વારા ભક્તિનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. જ્યારે આ કથામાં સામાજિક અગ્રણી એવા નાનજીભાઈ ઠક્કરે ઉપસ્થિત રહી આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. આપણે કથામાં કનૈયો જોઈએ અને બીજે જ વર્ષે ભગવાનની કૃપાથી આપણને કનૈયો પણ મળ્યો છે અને ખરો કનૈયા જેવો જ મળ્યો છે. તો આ બધી ઈશ્વરની કૃપા, એમના વડીલોના આશીર્વાદ અને જે ઘરે આવી છે દીકરી એ પણ એવું પરિવાર છે. હું તમને કહું એને ઘરે જાય તો આપણે જમવાની ઈચ્છા થાય, ન જમવું હોય તો આ પરિવારને પણ ધન્યવાદ. અને જે કથા કરાવનાર છે યજમાનને એટલા બધા ભગવાનની ઈશ્વર કૃપા રહેશે કે કોઈ દિવસ એ પરિવારને આ 100 વર્ષની પેઢી છે એ 100 વર્ષ નહીં 200 વર્ષની પેઢી આમને આમ ચાલતી રહેશે જેમ અમારી પેઢી ચાલે છે એમ. ફરી ફરી જય ભગવાન, ધન્યવાદ, જય ભગવાન, જય ભગવાન, જય. ત્યાં નીકળી જાય છે એ ખબર પડે નહીં. આ કથાનો આયોજન કરનાર મુખ્ય યજમાન હર્ષદભાઈ દલાલ પરિવાર તેમજ વ્યાસપીઠ અમારી દીકરી નમસ્રીબેન ગુપ્તાની માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અમારી સાથે ભાગવત કથાકાર નાના મહારાજ જે તે મગનભાઈ અને અમારો ભક્તાની પરિવાર, ઈશ્વરની અસીમ કૃપા હોય ત્યારે જ ભાગવત કથા કરવાની ઈચ્છા થાય. કૃપા નહીં, કૃપા તો આપણે બધા ઉપર છે પણ અસીમ કૃપા હોય ત્યારે જ આ ભાગવત કરવાની ભગવાન પ્રેરણા આપે. નક્કી કર્યા પછી પણ થઈ શકે નહીં એવા ઘણા દાખલા મારી પાસે છે, કારણ કે મેં 60-70 કથાઓ કરાવી છે. પણ ઈશ્વરની અસીમ કૃપા છે આ પરિવાર ઉપર અને વડીલોની પણ અસીમ કૃપા છે. આ ધ્યાન રાખજો, વડીલો અમે દેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિદેવો ભવ, ભગવાનને આનાથી મોટા હોય. ખાસ ધ્યાન રાખજો, જ્યાં ભાગવત થતી હોય ત્યાં ભગવાન કોઈને કોઈ રૂપમાં બેઠા હોય, પછી માતાની રૂપમાં હોય, ભાઈઓની રૂપમાં હોય, કથાકારની રૂપમાં હોય, અમારા વાજિંદ્ર રૂપમાં પણ હોઈ શકે. એટલે ભગવાન 24 કલાક જોવા કથા જ્યાં ચાલુ હોય ત્યાં આવે. 33 કોટી દેવતા પણ અહીંયા આવે આવવું પડે કારણ કે આ કથામાં એટલી બધી શક્તિ છે.